એક ગામને ફાયદો પહોંચાડવા માટે ડેમની મુખ્ય કેનાલનો માઇનોર કેનાલનો ગેટ રાત્રિના સમયે ખોલીને ડેમનું પાણી નદીમાં વહેળાવી નદી બે કાંઠે વહેતી કરી દઈ પાણીનો આંકી ન શકાય તે હદે ભેડફાટ કર્યો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસુ નબળું રહેવાને કારણે ચોમાસુ પૂર્ણ થયું તે સાથે જ નદીઓમાં પાણી સુકાઈ ગયું અને શિયાળાની શરૂઆતમાં જ મોટાભાગના ડેમો પર તળિયા ઝાટક થઈ ગયા છે અને જે કોઈ ડેમમાં પાણીનો જથ્થો છે તે માંડ માંડ આવતા ચોમાસા સુધી ચાલે તેટલું છે જેમાં સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો ને રાજકોટ જેતપુર ગોંડલ વીરપુર ખોડલધામ અને અમરનગર જૂથ યોજનાને પીવાનું પાણી પૂરું પાડતો ભાદર ડેમમાં હાલ સત્તર ફૂટ જેટલો પાણીનો જથ્થો બચ્યો છે શિયાળાની શરૂઆતમાં ડેમમાંથી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી પણ આપવામાં આવ્યું હતું હાડેલમાં માં કરકસર કરી માંડ માંડ આવતું ચોમાસુ ચાલે તેટલો પાણીનો જથ્થો બચ્યો છે ડેમ છતાં સ્થાનિક રાજનેતાઓ પોતાની મત બેંકના સમાગામોને સાચવવા માટે સિંચાઈ ખાતાના અધિકારીઓને શ્યામદામ અને દંડની નીતિથી ડેમમાંથી પોતાના ચહિતા મતદારોને પાણી ચોરી કરવા દેવા માટે મજબૂર કરે છે ડેમમાંથી થોડા ઘણા ખેડૂતો પાઇપલાઇનો દ્વારા પાણી ચોરી કરે તો ડેમના પાણીના જથ્થામાં કંઈ ફરક પણ ન પડે પરંતુ ડેમનું પાણી નદીમાં વહેડાવી પાણી ચોરી કરાવે તો નદીના પાણીનો ખોટો વેડફાટ પણ થાય અને હાલ મહા થયેલ પાણીના જથ્થામાં પણ મોટી કમી આવે એવી રીતે જ ભાદર ડેમમાંથી પણ પાણીની મહાચોરી થઈ રહી છે જેમાં જેતપુર નગરપાલિકાના પાણીના સંપ પાસે ભાદર કેનાલ શરૂ થાય છે આ કેનાલમાંથી માઇનોર કેનાલનો ગેટ છે જે ગેટમાંથી પાણી છોડવાથી પાણી લીલા ખાક ગામ બાજુની માઇનોર કેનાલમાં જાય અને પાદર નદીના પણ જાય છે હાલ મતના રાજકારણને કારણે સ્થાનિક નેતાઓ દ્વારા સિંચાઈ ખાતાના અધિકારીઓને મામૂલી આર્થિક પ્રલોભન આપી બે દિવસ પૂર્વ રાત્રિના માઇનોર કેનાલનો ગેટ અડધો ખોલાવી નાખ્યો જેથી ડે મેટલની પાદર નદી કે જેમાં ત્રણ દિવસ પૂર્વ માંડ અડધો ફૂટ જેટલું પાણી હતું તેની જગ્યાએ આજે ચારથી થી પાંચ ફૂટ જેટલું નદીમાં પાણી ભરાઈ ગયું એટલે કે જાણે મુશળધાર વરસાદ વરસ્યો હોય અને નદી બે કાંઠે વહેતી હોય તેટલું પાણી નદીમાં આવી ગયું છે અછતની આવી પરિસ્થિતિમાં માત્ર ને માત્ર પોતાની મતબેંક સાચવવા માટે પાણીનો આટલો બધો બગાડ કર્યો તે કોઈ દ્રષ્ટિએ યોગ્ય ન હોવાનું જાગૃત નાગરિકે જણાવ્યું હતું નિલેશ કેટીવી ન્યૂઝ ગુજરાતી જેતપુર